પાંચી ઉત્તરની થઈ આત્મા વિશે પ્રતીત થાશે મોક્ષોપાયની સહજ પ્રતીત એ રીત કર્મ ભાવ અજ્ઞાન છે મોક્ષ ભાવ નિજવાસ અંધકાર અજ્ઞાન સમ નાશે જ્ઞાન પ્રકાશ જી જે કારણ બંધના તેહ બંધનો પંથ તે કારણ ચેતક દશા મોક્ષ પંથ ભવ અંત રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જે હતી તેજ મોક્ષનો પંથ આત્મા તત ચૈતન્યમય સર્વાભાસ રહિત જેથી કેવળ પામીએ મોક્ષ પંથ તે રીત કર્મ અનંત પ્રકારના તેમાં મુખી આઠ તેમાં મુખી મોહનીય હણાય તે કહું પાઠ કર્મ મોહનીય ભેદ બે દર્શન ચારિત્ર નામ હણે બોધ વિત રાગતા અચૂક ઉપાય આમ કર્મ બંધ ક્રોધાદિથી હણે ક્ષમાદિક તે પ્રત્યક્ષ અનુભવ સર્વને એમાં શોસંદે છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ કહ્યો માર્ગ આ સાધશે જન્મ તેહના અલ્પ ષટપદના ષટ પ્રશ્ન તે પૂછ્યા કરી વિચાર તે પદની સર્વાંગતા મોક્ષ માર્ગ નિર્ધાર જાતિ વેશનો ભેદ નહીં કહ્યો માર્ગ જો હોય સાધે તે મુક્તિ લહે એમાં ભેદન કોઈ કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ અંતર દયા તે કહીએ જીજ્ઞાસ તે જીજ્ઞા તું જીવને થાય સદગુરુ બોધ તો પામી સમકીતને ભરતે અંતર શોધ મત દર્શન આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ લહે શુદ્ધ સમકીત તે જેમાં ભેદન પક્ષ વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ પ્રતીત વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સમકીત વર્તમાન સમકીત થઈ ટાળે મિથ્યાભાસ ઉદય થાય ચારિત્રનો વીતરાગ પદવાસ કેવળ નીચ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતા નિર્વાણ કોટિ વર્ષનું સ્વપ્ન પણ
જાગ્રત થતા શમાય તેમ વિભાવના દિનો જ્ઞાન થતા દૂર થાય છૂટે તે હા ધ્યાસ તો નહીં કરતા તું કર્મ નહીં ભોગતા તું દેહનો એ જ ધર્મનો મર્મ એ જ ધર્મથી મોક્ષ છે તું છો મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું અવ્યાપાત સ્વરૂપ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય ધરી મૌનતા એમ કહી સહજ સમાધિ માય સદગુરુના ઉપદેશથી આવ્યો અપૂર્વ ભાન નિજ પદ નિજ માની લયું દૂર થયું અજ્ઞાન ભાસ્યું નિજ સ્વરૂપ તે શુદ્ધ ચેતના રૂપ અજર અમર અવિનાશીને દેહાતીત સ્વરૂપ કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તી જાય વૃત્તિ વહી નિજ ભાવમાં થયો કરતા ત્યાંય અથવા નિજ પરિણામ છે શુદ્ધ ચેતના રૂપ કરતા ભોગતા દેહનો નિર્વિકલ્પ સ્વરૂપ મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા તે પામે તે પંથ સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિકંત અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર આપામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર શું પ્રભુ ચરણ કને ધરું આત્માથી સૌહીન તે તો પ્રભુએ આપ્યો વર્તુ ચરણાહીન આદે આદિ આજથી વર્તો પ્રભુ આદિ દાસ દાસ હું આપ પ્રભુનો દીન ષટસ્થાનક સમજાવીને ભીન બતાવ્યો આપ જ્ઞાન થકી તરવારવત એ ઉપકાર દર્શન ષટે સમાય છે આ સટ સ્થાનક માહી વિચારતા વિતારતી સંશય રહે ન કાંઈ આત્મભ્રાંતિ સમ રોગ નહીં સદગુરુ વૈદ્ય સુજાણ ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં ઔષધ વિચાર ધ્યાન જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ
भव स्थिति आदि नाम लई छेदो नहीं आत्मार्थ निश्चय वाणी सांभड़ी साधन तजवानो निश्चय राखी लक्ष्य मा साधन करवा सोई नय निश्चय एकांत थी आमान थी कहेल एकांती व्यवहार नहीं बन्ने साथ रहेल कछ मतनी जे कल्पना ते नहीं सद व्यवहार भान नहीं निज रूप नो ते निश्चय नहीं सार आगड़ ज्ञानी थई गया वर्तमान मा होए थाशे काल भविष्य मा मार्ग भेद नहीं कोई सर्व जीव छे सिद्ध सम जे समझे ते थाय सद्गुरु आज्ञा जिन दशा निमित्त कारण माय उपापतान नु नाम ले ए चित जे निमित पामे नहीं सिद्धत्व ने रहे भ्रांति मासित मुखती ज्ञान कथे अने अंतर छुट्यो नमो ते पामर प्राणी करे मात्र ज्ञानी नो द्रो दया शांति समता क्षमा सत्य त्याग वैराग होय मुमुक्षु घट विषे एह सदाय सुजाग्य मोह भाव क्षय होय ज्या अथवा होय प्रशांत ते कही ज्ञानी दशा बाकी वाचा ज्ञान स्थानक पांच विचारिने छठे वर्ते जे पामी स्थानक पांच मु ए मान नहीं संदे देह छता जेनी दशा वर्ते देहाते ते ज्ञानी ना चरण मा ओ वंदन अगणित देह छता जेनी दशा वर्ते देहाते ते ज्ञानी